તમને
શું કરવું બહુ ગમે? તો આપણે જવાબમાં લખ્યું, શું લખ્યું? કે અમને નદી તળાવે ફરીને પાણી દેખીને તેમાં તરવાનું ખૂબ જ ગમે છે. હવે બીજો પ્રશ્ન આપ્યો છે, ગીતના જે શબ્દ યાદ હોય તે લખો. જે આપણે ગીત જોયું એમાંથી તમને જે શબ્દ યાદ હોય તે તમારે લખવાના. ગીતમાંથી તમને કયા શબ્દ યાદ છે? તો જવાબમાં લખો કે ગીતમાંથી અમને તમને કયા શબ્દ યાદ છે તે લખો. તો ગીતમાંથી અમને બાગ બગીચા ખીલેલા ફૂલડા ચાંદાની ચાંદની ઝીણા ટમટમતા તારલિયા નદી તળાવ માટીના કુબા આ બધા શબ્દો યાદ છે. હવે ત્રીજું કહે છે, ફૂલડાવાળી લીટીમાંથી અભિનય કરો. તેમાં તમારે શું કરવાનું? ગીતમાં જે ફૂલડાવાળી લીટી આપેલી છે એ તમારે વાંચવાની અને એ પ્રમાણે તમારે અભિનય કરવાનો. તો શું છે ફૂલડાવાળી લીટીમાં? તો કે અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા સુનતા હતા. એટલે અભિનય કરવામાં તમારે શું કરવાનું? તો કે બાગ બગીચામાં જવાનું અને જે ખીલેલા ફૂલ હોય તેને તમારે સૂંઘવાના. પછી કહે છે તારલિયાવાળી લીટી ગાઈ અભિનય કરો. શું કહે છે? હવે તારલિયાવાળી લીટીમાં શું કહે છે? તો કે અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. તો એમાં તમારે શું કરવાનું? રાત્રે જ્યારે ચાંદો ઉગે, સૂર્યાસ્ત થાય એ પછી તમે રમતા હોય ત્યારે તમારે ઝીણા ટમટમતા જે આકાશમાં તારલિયા દેખાય છે તે તમારે ગણવાના. બરાબર. પછી કહે છે અમે એટલે કોણ કોણ? શું કહે છે આ ગીતમાં? અમે એટલે કોણ કોણ? તો એ તો તમને હવે ખબર પડી ગઈ હશે. બરાબર. કે આ ગીતમાં અમે કોના માટે વાપરવામાં આવ્યું છે? અમે એટલે અહીંયા કોની વાત?
મંદિર ચડાવે ખુલ્લા મેદાનમાં
પછી લખો સૃષ્ટિ અને કૃપેશ, ચોથા નંબર નું જે વાક્ય છે ત્યાં સૃષ્ટિ અને કૃપેશ ફરકડી ફેરવે છે. ત્યાં તમે લખો પાંચ નંબર નું વાક્ય, અને જે ત્રીજા નંબર નું વાક્ય આપેલું છે દર્શન અને દર્શના રેતી માંથી ઘર બનાવે છે. એમાં લખો છ નંબર બરાબર. આ રીતે તમને ગમતા ફૂલ દોરો. અહીં ચાર ફૂલ દોરો અને તેના રંગ કરતા જુદા રંગો પૂરો. હવે તમારે કોઈ પણ ચાર ફૂલના ચિત્ર દોરવાના અને એમાં અલગ અલગ રંગ પૂરવાના છે, તો એ તો તમારે ઘરેથી કરવાનું રહેશે. હવે આપણને કહે છે જે સામેના પાને ગેમ આપી છે આપણે હવે આગળના પીરિયડમાં જોઈશું. તો બાળકો આજના પીરિયડમાં આપણે અહીંયા પાના નંબર 66 સુધીનું જ જોઈએ છે. બીજું હું તમને આગળના વિડીયોમાં શીખવાડીશ. તો બાળકો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોએ ચોપડીના જે પ્રશ્નોના જવાબ કરાયા તે ઘરકામમાં ગુજરાતીની નોટમાં લખવાના છે અને મોઢે કરવાના રહેશે. તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. જય ગાયત્રી અસ્તુ.